ગુજરાતી કલા સંસ્કૃતિ અને મનોરંજનના આ કાર્યક્રમમાં હું બનતી આપ સૌનું સ્વાગત છે. તેમ આજનો આપણો એપિસોડ ગુજરાતી સિનેમાને ગૌરવવંતો બનાવવાનો પ્રયાસ છે, ચર્ચા છે. પણ ગુજરાતી સિનેમાને ખબર છે કેમ સામાન્યપણે મજાકિયો બનાવી દેવામાં આવ્યો છે. ગુજરાતી સિનેમાનો ભવ્ય ભૂતકાળ જેવો સમય ક્યારે આવશે, ક્યારે મેચ્યોર લોકો ટોપ ક્લાસ મૂવી બનાવશે, શું છે અર્બન મૂવી અને રૂરલ મૂવી, આજ વાત વિશે ચર્ચા કરીશું. આજની ફિલ્મ પર્સનાલિટી પાસેથી શરૂ કરીએ આજની મનોરંજન.com ની સફર. ગુજરાતી સિનેમાના પરિચય બે ભાગ, અર્બન ગુજરાતી સિનેમા અને રૂરલ ગુજરાતી સિનેમા. શું જાણકારીના અભાવે દોષ થઈ રહ્યો છે? ગુજરાતી સિનેમાની રિચનેસ અને ભવ્યતા ખૂબ જ છે. સમય પ્રમાણે પરિવર્તન પણ થાય, પરંતુ કેટલાક એવા પરિવર્તનો થાય છે તેની સૂક્ષ્મતા ધ્યાનમાં નહીં લેવાય તો તે બે ભાગમાં વહેંચાઈ જાય તેમ છે, એટલે કે અર્બન ગુજરાતી સિનેમા અને રૂરલ ગુજરાતી સિનેમા. અરે વાંચું છું ને, ખરેખર બહુ જ દુઃખ થાય છે. કેમ આવું ગુજરાતીમાં જ કેમ આવું? અગર આપણે ઇન્ડિયન સિનેમાની વાત કરીએ તો સાઉથના મૂવીઝ લઈ લો, ભોજપુરી મૂવી લઈ લો, તો ક્યારે એમાં સેક્શન એની અંદર નથી પાડવામાં આવ્યા. તો આ યુનિટી આપણામાં બી હોવી જ જોઈએ, કારણ કે જ્યાં સુધી તમે માન નહીં આપો ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે ગુજરાતમાં આગળ ગુજરાતી સિનેમામાં આગળ વધી શકશું. તો ગુજરાતી મૂવી ગુજરાતી મૂવી જ હોવું જોઈએ, અર્બન કે રિજનલ ના હોવું જોઈએ. ક્યારે વાર્તા એ વાર્તા હોય છે અને કથા એ કથા હોય છે. જેટલી સિમ્પલી અને હૃદયસ્પર્શી ભાષામાં જો, એટલે રૂરલ ફિલ્મ શું, એક વખત હતી જ્યારે મેં મોહિયરની ચુંદડી ને ઉપેન્દ્ર ત્રિવેદી ને સ્નેહલતાની ફિલ્મો જ્યારે ગુજરાતમાં મેં વેકેશનમાં આવતા ત્યારે જોઈ છે, ત્યારે એ ફિલ્મો વર્ક કરતી હતી. અને આજે જો થોડીક શું છે, લિટરસીનું પ્રમાણ પણ વધ્યું છે, યંગસ્ટરમાં લોકો વધારે લિટરેટ થયા છે. આજે દરેક ગામડામાં પણ તમે જોશો, ગામડાના ઘરના મા બાપ પણ પોતાના છોકરાને ભણાવે છે. ત્યારે એવું થોડું કરે છે કે અમે ગામડાના છીએ, મા બાપ તમારા છોકરાને શહેરમાં ભણવા નહીં મોકલીએ કે ઇંગ્લિશ ભાષા નહીં ભણાવીએ. ઓન ધ કોન્ટ્રી, આખું ગ્લોબલ જે ચેન્જ આવી રહ્યો છે વિચારોમાં, પરિવર્તનમાં, વાણીમાં, આજે ગુજરાતમાં તમારે સાહેબ ગામડાનું પિક્ચર કરવું હોય તો ગામડું શોધવું મુશ્કેલ પડે છે, કારણ કે દરેક ગામડાનું આજે શહેરીકરણ થઈ રહ્યું છે અને વી આર રિયલી ગ્લોબલાઇઝિંગ થઈ રહ્યું છે બધું. એ વાતનો આનંદ છે, ત્યાં મને નથી લાગતું કોઈ ડિવિઝનની જરૂર છે. સહી નહીં હૈ, મેરે હિસાબ સે બિલકુલ સહી નહીં હૈ, ક્યોંકિ ફિલ્મ તો ફિલ્મ હી હોતી હૈ. હમને જો કી મેં તો ઇસ લાઇન મેં 50 સાલ સે હું, મેંને સોન કંચાડી, પાદરી બર્મા, ઐતિહાસિક ફિલ્મે ભી કી હૈ, આજ કી ફિલ્મ ભી કરતા હું, જિસકો યે લોગ અર્બન બોલતે હૈ. મેરી સમજ મેં યે નહીં આતી અર્બન મતલબ ક્યા, क्योंकि सिनेमा तो हम वही शूट करते हैं जो ये करते हैं, तो फिर आप अर्बन क्यों बोलते? हमारी फिल्म भी आप मल्टीप्लेक्स में लगाओ वो चलेगी. आप लोग यही बताते हैं अर्बन मतलब मल्टीप्लेक्स की, अरे मल्टीप्लेक्स में फिल्म ही लगती है, वो भी फिल्म होती है, हमारी भी फिल्म होती है, हॉलीवुड बॉलीवुड वो भी फिल्म होती है, तो वहाँ क्यों आप नहीं बोलते ये अर्बन है हिंदी वाले को? मतलब सब सिनेमा एक जैसा ही होना चाहिए, कोई पक्षपात नहीं होना चाहिए. जो हूँ वो पहले भी एक वस्तु मानता हूँ कि फिल्म इज अ फिल्म, वेदर इट्स अ गुड फिल्म और इट्स अ बैड फिल्म. वर्षों पहला कला भी बनी हुई ने आपने अर्बन के शू करवे लगे छू के मेहंदी ने मेहंदी रंग लागे तो इन्हें अर्बन के शू करवे लगे छू के गुण सुधे घर संसार ने आपने अर्बन के शू करवे लगे छू. सो हूँ एवं मानु छू के फिल्म ये सारी हो तो खराब हो जाए, फिल्म ये जेते समय ने रेलेवंट सब्जेक्ट साथ नहीं हो એ જરૂરી છે. તો હું અર્બન અને રૂરલના ભેદમાં માનતો નથી. ઓફકોર્સ એ બંનેના મેકિંગ બહુ જુદા છે, કારણ કે બંનેના ડિરેક્ટરોની કે બંનેના પ્રોડ્યુસરની સમજ બહુ જુદી છે, એ લોકોનું ટાર્ગેટ બહુ, ઓડિયન્સ બહુ જુદી છે. બાકી અર્બન રૂરલમાં હું નથી માનતો. ગુજરાતી ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ સારી હોય અને ફિલ્મ ખરાબ હોય, વેધર એ વિલેજ બેઝડ હોય કે સિટી બેઝડ હોય, એમાં કંઈક there is no difference. It's a good film કે bad film. એટલે આ અર્બન કે રૂરલ એ doesn't make a difference. પહેલા પણ બંને પ્રકારની ફિલ્મો બની જ છે, વિશેષ ફિલ્મો કરી રહ્યાનો આભાસ. પહેલા બનેલી ગુજરાતી ફિલ્મોમાં રૂરલ અને અર્બન બંને વિષયો સાથે ફિલ્મો બની જ છે, પણ અત્યારે કંઈક વિશેષ કરી રહ્યા હોય કે પછી નવું કરી રહ્યા હોય તેના આભાસમાં પહેલા બનેલી ફિલ્મોને કોસી રહ્યા છે, જેમાં ગુજરાતી ફિલ્મો વિશેની જાણકારીનો અભાવ જણાય છે. જુઓ આ ન્યૂકમર્સ શું કહે છે. બેઝિકલી અર્બન વર્ડ એટલે મૂકવામાં આવ્યો છે કેમ કે આપણો રેગ્યુલર લાઈફ ઉપર એને કનેક્ટ થતું હોય છે,
લાઈક રૂરલ મૂવીઝ હતા એવી ખરાબ નતા, પણ એ જે હતા એ આપણી ગામડાની જે લાઈફ હતી એની ઉપર ડિપેન્ડન્સ હતા બધા. કોઈ મોડર્ન મૂવીઝ નતા બનતા અને ખરાબ બી નતા. એ ડિવિઝન એટલા માટે બન્યું છે કેમ કે પહેલા જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હતી એ માત્ર જે હું બધાને કહેતી ઘાઘરા અને પાઘડા પહેરીને જે ફિલ્મો બનતી હતી, જે રૂરલ ગુજરાતી સિનેમા તમે એને નામ આપ્યું, અને હવે જે ફિલ્મો બની રહી છે જે સારા કન્ટેન્ટવાળી અને આજકાલની જનરેશનની ફિલ્મો બની રહી છે તો એને તમે અર્બન ગુજરાતી ફિલ્મ નામ આપ્યું. પણ આ એક બહુ ફની વસ્તુ છે કેમ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જુઓ, બોલિવૂડમાં જુઓ કે તમે બીજી પણ રિજનલ લેંગ્વેજીસમાં જુઓ, રૂરલ ને અર્બન નામની કોઈ સિનેમાની કેટેગરીઝ નથી. બધું જ મતલબ એવું કે ચણિયા ચોળી પહેરીને હિરોઈનો આવતી હોય, બટ અને અર્બનમાં એવું બતાવે છે કે અત્યારની સંસ્કૃતિ બતાવે છે, તો આથી એક ડિફરન્શિયેટ થાય છે કે એક આ હતું ને એક હવે આ છે. ભલે વર્ડ અલગ અલગ છે કે આ છે તો ગુજરાતી સિનેમા જ છે. હકીકતમાં કોઈને રૂરલ અને અર્બન એનો મતલબ જ ખબર નથી કે રૂરલ ફિલ્મ શું કહેવાય અને અર્બન ફિલ્મ શું કહેવાય. હકીકતમાં જોવા જઈએ તો ફિલ્મ ફિલ્મ હોય છે જે મનોરંજન પ્રસ્તુત હોય છે, તો એમાં રૂરલ અને અર્બન એનો કોઈ મતલબ નથી. આ માનસિકતા રૂરલ ઓડિયન્સને વિમુખ કરશે. જૂની ગુજરાતી ફિલ્મો જોવા લાયક, નવોદિતોના પ્રતિભાવો વિચારવા લાયક, વિષયમાં વૈવિધ્ય ભલે લાવો, પછી એ ગ્રામીણ હોય કે શહેરી. અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નવી એન્ટ્રી કરનાર આર્ટિસ્ટને ગુજરાતી ફિલ્મોની જાણકારીના અભાવે તેમના માટે ગુજરાતી સિનેમા એટલે કેડિયા, ચણિયા અને ગ્રામીણ પૃષ્ઠભૂમિ આધારિત ફિલ્મો જ તેવી માનસિકતા સાથેના જવાબો મળ્યા હતા. તેમના પ્રતિભાવ આ મુજબ આપ્યા હતા. હા, લાઈક એક પર્ટિક્યુલર થિંગ હોતી હૈ, રૂરલ એક અલગ ચીજ હો ગઈ ઓર એક અર્બન એક અલગ હોતી હૈ. રૂરલ લાઈક ટિપિકલ જો ગુજરાતી પ્યોર ગુજરાતી ઓર કાઠિયાવાડી એન્ડ ઓલ, બટ અર્બન ઇઝ આઈ થિંક પર્સનલી માય ચોઇસ ઇઝ લાઈક અર્બન. મેં અર્બન મેં કામ કરને જ્યાદા પસંદ કરતી હું. એના માટે ટેગ આવી ગયું છે, બાકી મારા હિસાબે એ બંનેમાં કઈ જ ડિફરન્સ નથી. મૂવી એ મૂવી જ છે. પહેલા જે લોકો એકચ્યુઅલી તમે આર્ટિસ્ટ અને બધાની મહેનત જોવો, ટેકનિશિયનની બધાની, તો આ મારા હિસાબે બહુ જ મને એકચ્યુઅલી દુઃખ છે કે હા આમ વેરિએશન. પણ હા, ક્યાંના ક્યાંય બેનિફિટ બી છે આપણે ગુજરાતી સિનેમામાં. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આવા વિભાજન નથી, આપણને જ આપણું ગૌરવ નથી. યુથ બેઝના નામે ગુણવત્તા પ્રમાણમાં નિમ્ન, છેલ્લી કક્ષાની ફિલ્મો હોય તો તેનો છેલ્લો દિવસ હોય. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારે પોતાની ઇન્ડસ્ટ્રીના વિભાગો નથી પાડ્યા, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ એવી ઇન્ડસ્ટ્રી છે જે આવા વિભાગો પાડી પોતાની સમજ પ્રગટ કરી રહી છે. સાઉથની જ ડબ થયેલી રૂરલ સબ્જેક્ટ વાળી ફિલ્મ બાહુબલી ઓલ ઇન્ડિયામાં સુપરહિટ રહી હતી, તો પછી ગ્રામીણ ફિલ્મો વાળા વિષયોમાં આપણને કેમ સફળતા નથી મળી? કે પછી યુથ બેઝ ફિલ્મોના નામે એક જ પ્રકારની છેલ્લી કક્ષાની છેલ્લી ફિલ્મ બનાવીશું, જો દ્વિઅર્થી સંવાદો અને અશ્લીલતા જ યુથના નામે પીરસવાની હોય તો તેનો છેલ્લો દિવસ હોય. આવો આ વિશે કેટલાક પ્રતિભાવો જોઈએ. એટલે આજની તારીખના એમાં તમને મોબાઈલ ફોન્સ જોવા મળશે ટેકનોલોજી સાથે, એટલે આજના પ્રમાણેની છે. આટલો ડિફરન્સ છે જનરેશન ગેપનો, બાકી ફિલ્મ્સમાં બીજું કંઈ નથી. અને એમાં આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ કે આ રૂરલ ખરાબ કે અર્બન સારી કે અર્બન ખરાબ કે રૂરલ સારી, બંનેના પોતાના મહત્વ છે, બંનેની પોતાની બહુ જ મહેનત છે. એકચ્યુઅલી આ ગુજરાતમાં ભાગલા પડવાની વાત છે, જ્યાં સુધી હું માનું ત્યાં સુધી. રૂરલ અને અર્બનમાં આમ જોવા જાઓ તો દર્શકોનો ખાલી વર્ગ એ લોકો ચેન્જ કરીને અલગ કરી નાખ્યો છે કે ગામડાની પબ્લિક હોય રૂરલ ફિલ્મ જુએ અને સિટીની પબ્લિક હોય અર્બન જુએ, એવું નથી હું માનતો. છેલ્લા 7 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું, પણ આ જ ચક્કરમાં અત્યારે છેલ્લા 1-2 વર્ષમાં જ આ ભેદભાવ પડવા માંડ્યો છે કે રૂરલ અને અર્બન. નો ડાઉટ આજથી 6-7 વર્ષ પહેલા પણ એવી ફિલ્મો બની ગઈ છે જે અત્યારના લોકો અર્બનમાં ઢાળી શકે એવી, પણ અર્બન ને રૂરલ આ ફેર જ મને ખબર નથી પડતો કે ક્યાંથી ઉદભવ્યો અને લોકો શા કારણે આને આટલું બધું હાઈક આપી રહ્યા છે. તો ફિલ્મ ફિલ્મ હોય છે દરેક પબ્લિક માટે એક ગુજરાતી ફિલ્મ, આ નામ જરૂરી છે. અર્બન રૂરલ ફિલ્મની જરૂર નથી, એક આ ગુજરાતી મારી રિજનલ ગુજરાતી ફિલ્મ છે, બસ આ હોવું જોઈએ. એક થોડો ક્રેઝ થોડો ચેન્જ ટર્ન લીધો છે, ગામડામાંથી બધા સિટીમાં આવ્યા છે એવી વાત છે. સારા નવા કપડાં પહેરાવે છે, મોડર્ન કોસ્ટ્યુમ પહેરાવે છે, આ વાત છે. બાકી અર્બન અને રૂરલ પિક્ચર પિક્ચર જ છે. હું માનું છું ત્યાં સુધી એવા કોઈ ભાગ ન પાડવા જોઈએ. અર્બન ગુજરાતી, ગુજરાતી એ ગુજરાતી જ છે, અને લોકો સુધી પહોંચવા માટે સારા મેસેજ સાથે તમે પહોંચો એ બહુ જરૂરી છે. એટલે અર્બન કે રૂરલ એવું કીધા વગર પણ
ફિલ્મના ઓવરઓલ લુકઆઉટથી, એના પોસ્ટર્સથી, એની સ્ટોરીઝથી, એના કોસ્ટ્યુમ્સથી, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના પરથી તમે એ બંને ફિલ્મોને અલગ તારવી જ શકો છો, તો એને કોઈ ટેગ આપવાની જરૂર નથી. ને અર્બન કરીને કે એવું કરે, આપણે કે જૂના પિક્ચરો હતા કે જૂની જે કંઈ શૈલીથી ચાલતા હતા એ કંઈ આપણે ગામડિયા જેવા પહેલાં નહોતા કે કંઈ ખરાબ પણ નહોતા, એટલે એને એવું હતું કે નવું અર્બન એવું કંઈ નામ આપવાની જરૂર નથી. અડધી માં મારી, કોઈ ભી દીકરો આ વસ્તુ ના જ કરે કે અડધી માં મારી અડધી માં તારી, બે દીકરા હોય તો, એટલે ક્યારેય માનો પાઠ ના પડાય. ગુજરાતી ફિલ્મો નો ભવ્ય ભૂતકાળ હોર્ડિંગ માટે લખાય છે. ન્યુ અર્બન ફિલ્મ ભવ્યતાના ભાગલા ન પાડીએ. હવે ભલે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયા હોય પણ તેના ભવ્ય ભૂતકાળને ન ભૂલવો જોઈએ અને તેને ગમે તેમ પ્રેઝન્ટ કરવાનું કે લખવાનું બંધ કરવું જોઈએ, અને ખાસ હોર્ડિંગ્સ પર. ન્યૂ અર્બન ફિલ્મ બસ જો ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલા પ્રોડક્શનમાં રિચનેસ આવશે તો આપોઆપ ઇન્ડસ્ટ્રી રિચ બનશે, અને થાય તો આ ભવ્યતાના ભાગલા પાડવાના બંધ કરીએ. સન્માનીય ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સન્માનીએ. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ હિરાણી, વીટીવી, અમદાવાદ. મનોરંજન.com ની નેક્સ્ટ અપડેટ જાણી શકો. હાલ સમય 30 શોર્ટ બ્રેક કેવાનો.